जय श्री कृष्ण बाल मित्रों, निर्माधव परिवार आपनों अधिक स्वागत करे छे। आजे आपणे गुजरातीमां पाठ एक वांदराने वांचता न आवडे ई आपणे भणशुं। एमां पुस्तकमां पान नंबर 6 पर जुओ। जो आपणने उदाहरण आपेलू छे एमां पहेलू उदाहरण छे। હવે આ પુસ્તકના આધારે આપણને એક વાક્ય નથી આપ્યું, એ આપણે ઉમેરણ કરીને વાક્ય પૂર્ણ કરવાનું છે। જો પહેલું, ખટખટે ઘર પાસે અચરજ જોયું। ખટખટે એક ઘર પાસે અચરજ જોયું। આ જ રીતના આપણે વાક્ય બનાવવાના છે। હવે બીજું વાક્ય, વાંદરાભાઈને ઠંડીથી કેવા છે। આ વાક્ય ઉદ્ગાર વાક્ય છે, એટલે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થતરે છે। હવે ત્રીજું વાક્ય, ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં બચી શકાશે। તો ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી એ બચી શકાશે। હવે ચોથું વાક્ય, ખટખટે એ તારે નથી બનાવવું। આ વાક્ય પ્રશ્નચિહ્ન છે। ખટખટે એ ખટખટ તારે ઘર નથી બનાવવું। પાંચમું વાક્ય, વાંદરાએ બનાવ્યું તે જ બનાવ્યું। વાંદરાએ ઘર ન બનાવ્યું તે ન જ બનાવ્યું, બરોબર ને। હવે નીચે જુઓ, પ્રશ્ન 9, ખાલી જગ્યા પૂર્ણ કરો। એમાં ખાલી જગ્યા 1, માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી, શું લાગી? નવાઈ। ખાલી જગ્યા 2, માણસ લાલ અંગારાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા લાલ મરચા ભેગા કર્યા। આમાં આપણને બે વાક્ય આપેલા છે, એ આપણે એમાં લખવાના છે। હવે ખાલી જગ્યા નંબર 3, ખટખટે ફૂંક ફૂંક કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા। કોને બોલાવ્યા? મિત્રોને। હવે પાના નંબર 7 ઉપર જુઓ, ચોથી ખાલી જગ્યા, ઉનાળામાં ખટખટે ફૂંક ખાલી જગ્યા થતો, શું થતો? ઉનાળામાં પરસેવો। પાંચમી ખાલી જગ્યા, આખરે થાકીને સુગરીએ વાંદરાઓની ખાલી જગ્યા કરવાની છોડી દીધી, શું? ફિકર, એટલે ચિંતા કરવાની છોડી દીધી। હવે આપણે અ અને બ જોડકા આપેલા છે, જે આપણે જોડવાના છે। બધા ધ્રુજતા ધ્રુજતા બોલતા હતા। હવે કોણ બોલતું હતું? પાઠના આધારે જુઓ, ગ ઉપર જુઓ, ગ, તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા, એટલે ગ આવશે। પછી બીજું, અચાનક વરસાદ તૂટી પડ્યો, શું આવશે? આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું, ક આવશે। આકાશમાંથી આગ વરસી રહી છે, એમાં શું આવશે? ગ, ખૂબ તાપ લાગે છે, આગ વરસે એટલે શું થાય? તાપ લાગે। હવે ચોથું, બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે, કોણ ફરે છે? આખું વર્ષ તેઓ ફર્યા કરે છે, એટલે આ વાંદરા વિશે છે, જોયું? હવે પાંચમું, વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો, શું આવશે? તેમણે ઊંચો મિનારો જેવો આકાર કર્યો। હવે આપણે નીચે ઋતુ ઓળખો અને લખો એના વિશે જોવાનું છે। મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે, શું આવશે? શિયાળો। બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા, ભીંજાઈ ગયા એટલે ચોમાસું। સુગરી માળામાં ઝૂલતી હતી, સુગરીને ક્યારે ઝૂલવાનું મન થાય? માળામાં, ઉનાળામાં। વાંદરા પૂંછડી માથે મૂકી બેઠા, ક્યારે? ચોમાસામાં। હવે પાન નંબર 8 ઉપર ધ્યાન કરો, જુઓ। પાંચમું, વાંદરાઓએ માણસોની નકલ કરી, શિયાળો। ઝાડના છાંયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા, પંખો ક્યારે નખાય? ઉનાળામાં। આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ, એટલે ઉનાળો। હવે આઠમું જુઓ, સળગાવીને લાકડા તાપણું કરે માકડા, એટલે શિયાળો। ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપડા, શિયાળો। ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ, એટલે આવશે ચોમાસું। ચાલો હવે શું હલકું અને શું ભારે કઈ રીતે ખબર પડે એ આપણે જોઈએ। સુગરીનો માળો કે ઝાડની ડાળી, તો આપણે ભારે વસ્તુ લખશું, ઝાડની ડાળી ભારે થઈ ને, એ જ રીતના બીજું, લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી,
तो આવશે લાકડાનું ટેબલ। ત્રીજું વાક્ય જુઓ, ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? ખબર જ છે બાળકો, ગણિતની ચોપડી જ આવે, કેમ કે એમાં બહુ ડાકલા ને એવું આવે। હવે ચોથું જુઓ, પેન્સિલ કે રબર? તો એમાં આવશે રબર। હવે પાંચમું જુઓ, લખોટી કે પ્લાસ્ટિકનો દડો? તો એમાં આવશે લખોટી। હવે એના પછી ચૌદમું જુઓ, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો। આ આપણને ઉખાણો લખવાનું કહે છે। હું વાંચું અને તમે ધ્યાન દેજો અને જવાબ આપજો। ચાર અક્ષરનું નામ, નામના છેલ્લે બે અક્ષરો છે ત, ત્રીજો અને પહેલા અક્ષરથી બને ત, તો એ કોણ હશે? જુઓ, બોલો બોલો બાળકો, કબૂતર। એ જ રીતના હવે બીજું, ચાર અક્ષરનું એનું નામ, નામના પહેલે બે અક્ષર છે કરો, પહેલા અને છેલ્લા અક્ષર બને કયો, ત્રીજો અક્ષર તમે ધારશો તો મળશે આઠ પગવાળા જંતુનું નામ। આઠ પગ કોને હોય? કરોળિયાને। એ જ રીતના એના પછી, ચાર અક્ષરનું નામ, તેને ત્રીજા બીજા અને પહેલા અક્ષરથી બને ચરક, ચોથા અને પહેલા અક્ષરથી બને લો, તો એ કોણ હશે? કરચલો। કરચલો એક દરિયાયું જીવ છે। એના પછી ત્રીજું, ચાર અક્ષરનું નામ, પહેલા અને બીજા અક્ષરથી બને દર, પહેલા અને ચોથા અક્ષરથી દડો, પહેલા ત્રણ અક્ષરથી બને એ કારીગર, તો એ કોણ હશે? દરજીડો। દરજીડો પાંદડા સીવીને માળો બનાવે છે। એના પછીનું જુઓ, જો ઉખાણું, પાંચ અક્ષરનું નામ, પહેલા બે અક્ષરથી બને કાન, ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો, ચોથા અક્ષર માથા પડે તો ખંજવાળ આવે, તો એ કોણ હશે? કાન ખજૂરો। કાન ખજૂરોને ઘણા બધા પગ હોય છે। ચલો બાળમિત્રો, આટલું આપણે અહીંયા ભણી ગયા અને તમે પુસ્તકમાં ધ્યાન રાખીને લખજો। ચલો જય શ્રી કૃષ્ણ બાળમિત્રો।